પારેતાળાગીરી વિહાર ટ્રસ્ટ સંચાલિત આરએમડી હોસ્પિટલ ખાતે જોયા રિહેબિલિટેશન નું ઓફરિંગ કરવામાં આવ્યું. પાલિતાણા ગિરી વિહાર ટ્રસ્ટ સંચાલિત આરએમડી હોસ્પિટલ ખાતે આજરોજ જોયા રિહેબિલિટેશનનું ઓફરિંગ કરવામાં આવ્યું, જેમાં સાધુ સાધ્વી ભગવંતો દ્વારા ગુરુ મંદિર પાસે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું. ત્યારબાદ જમ્મુમાં શહીદ થયેલા જવાનોને 2 મિનિટ મૌન પાળીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. તેમજ અજયભાઈ શાહ તેમજ મુકેશભાઈ દોશી આરએમડી હોસ્પિટલ ટ્રસ્ટી તેમજ જોયા રિહેબિલિટેશનના દાતા અરવિંદભાઈ શાહ દ્વારા વ્યક્તિત્વ આપવામાં આવ્યું. મહેમાનો દાતાઓને આરએમડી હોસ્પિટલના ટ્રસ્ટીઓ દ્વારા શાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવ્યા. તેમજ ઇનોવા કાર આરએમડી હોસ્પિટલને અર્પણ કરવામાં આવી, જેના દાતા વિજયભાઈ જેડાનું પણ આ તકે સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ મહેમાનો દ્વારા રિબિન કાપી જોયા રિહેબિલિટેશનને ખુલ્લું મૂકવામાં આવ્યું અને આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને આરએમડી હોસ્પિટલ પાલિતાણા તાલુકાના લોકોને વધુ સારી સુવિધા પૂરી પાડી શકે તેવી શુભેચ્છાઓ આપવામાં આવી હતી. આજનો કાર્યક્રમ જયા રિહેબિલિટેશન સેન્ટરનું ઓપનિંગનું રાખેલું, જેમાં પાલસી સેલિબ્રલ પાલસીના છોકરાઓને મફત સેવા અહીંયા આપવામાં આવે છે. તેમજ તેમના દાતા શ્રી અરવિંદભાઈ જે યુએસએ જયા ફાઉન્ડેશનના ચેરમેન છે, તેમના ઇન્ટરેસ્ટ લેવાથી અને અમારા ટ્રસ્ટના સહયોગથી આ કાર્ય સિદ્ધ થયું છે અને જેના માટે લોકોને આ રિહેબિલિટેશન સેન્ટરનો લાભ લેવાની તક ઝડપવી જોઈએ અને પોતાની સારવાર સારી રીતે થાય એવી પ્રાર્થના અમે કરીએ છીએ. અમે સૌથી પહેલાં તો ખૂબ જ આભારી છીએ. મારું હું તથા મારું આખું કુટુંબ ગિરિવિયા ટ્રસ્ટમાં, એ ગિરિવિયા ટ્રસ્ટમાં એમને જે અમને આ લાભ આપ્યો છે અને રિહેબ સેન્ટર કરવાનો ખરેખર ખરેખર અમારા દેશને અમે એમને ખૂબ જ આભારી છીએ. બીજી જે અમારા મારા જે સ્વપ્નમાં એક હાર્યું હતું એમાં એક કશું પણ મારે કંઈક બારી કાઢવા શરૂ કરવું છે અને એ સ્વપ્નને સાકાર કરવા માટે બી મને ગિરિવારે જે સપોર્ટ કર્યો છે એના બદલ હું એને ખૂબ જ આભારી છું. મારે ફક્ત એટલું જ ટૂંકમાં કહેવું છે કે આ જે અમે સેન્ટર અહીંયાથી શરૂ કર્યું છે, આ એક હલ્લું નાનું પગથિયુંથી શરૂઆત થઈ છે અને હવે જોવાનું છે કે આને એકદમ સરસ અમારું વિઝન છે કે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ગુજરાતનું સેન્ટર. અહીંયા આગળ અમે લોકો કમ્પ્લીટ અમ્બ્રેલા રિહેબિલિટેશન પ્રોજેક્ટ ચાલુ કરી રહ્યા છે કે જેની અંદર દરેક ફિઝિકલ મેડિસિનને કમ્પ્લીટ રિહેબિલિટેશન અંડર વન રૂફ મળશે. મન બુદ્ધિના બાળકોને ફક્ત 10 રૂપિયા અને એ પણ જો ન ખર્ચી શકે તો વિનામૂલ્યે પણ એમની સારવાર થેરાપી અને બધી જ વસ્તુ અહીંયા કરી આપવામાં આવશે. સાધુ સંતો કોઈ પણ ધર્મના હશે તેને પણ અહીંયા ફ્રી ટ્રીટમેન્ટ છે અને દરેક જન આમ જનતાને આ સેન્ટરનો લાભ લેવા વિનંતી છે. અમે ગિરિવિયા ટ્રસ્ટને ખૂબ આભારી છીએ કે એમ લોકોએ અમને ચાન્સ આપ્યો કે એક ટોયોટા વેન મેડિકલ ક્ષેત્ર માટે આપેલી છે. તો બિરલા સરદાર ટ્રસ્ટ ઘણા વર્ષોથી એ ફિલ્ડની અંદર કાર્ય કરી રહ્યું છે. અત્યારે અમારી પાસે 40,000 સ્ક્વેર ફીટનું રિહેબ સેન્ટર છે અને એવું જ સેન્ટર અહીં મુકેશભાઈ અને અરવિંદભાઈના મદદથી બનશે અને એમાં કોઈ શંકા નથી. વિશાલ સાગઠિયા સાથે NS ગુજરાત ન્યૂઝ પાલિતાણા.